ચોટીલામાં દાંતના ડોક્ટરની બેદરકારીથી 5 વર્ષના બાળકના પેટમાં સોય ચાલી જતા બાળકના પરિવારજનોએ ડેપ્યુટી કલેક્ટર અને તાલુકા આરોગ્ય અધિકારીને પગલા લેવા રજૂઆત કરી. થોડા દિવસ પહેલા ચોટીલાની માં દાંતની હોસ્પિટલ ખાતે ચોટીલાના રાજવીર પરિવારના 5 વર્ષના દીકરાની સારવાર ડોક્ટર મિલીબહેન ગોદાણી કરી રહ્યા હતા ત્યારે ઇન્સિડન્ટલી ધારદાર સોય બાળકના પેટમાં ચાલી જતા બાળકને રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં રાજકોટના સર્જન ડોક્ટર દ્વારા સોય પેટમાંથી બહાર કાઢી હતી, જેને લઈને બાળકના પરિવાર દ્વારા ચોટીલા ડેપ્યુટી કલેક્ટર કલ્ચર સાહેબ અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉપાધ્યાય સાહેબને રજૂઆત કરીને ગંભીર બેદરકારી દાખવનાર ડોક્ટર મિલીબહેન ગોદાણી સામે કડક પગલાંની માંગ કરી હતી. અત્રે આ ખાસ ઉલ્લેખનીય છે કે ચોટીલા તાલુકામાં ઠેર ઠેર ડિગ્રી વગરના ડોક્ટરો પણ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, તો આરોગ્ય અધિકારી પણ આ દિશામાં તપાસ કરે એવી ચોટીલાના શહેરીજનો માંગ કરી રહ્યા છે. જગદીશ ઝાલા, ZS TV, ચોટીલા. શું કહેશો આજે તમે અહીંયા રજૂઆત કરી છે ડેપ્યુટી કલેક્ટર ખાતે? અત્યારે અમે લોકો ચોટીલા સ્થિત ડેપ્યુટી કલેક્ટરને આવેદન કે અરજી આપેલી છે. અમારી એવી માંગ છે કે જે જવાબદાર અધિકારી અત્યારે હોય એ કડક કાર્યવાહી કરે, એના માટે આજે અમે રજૂઆત કરેલી છે અને આશા રાખીએ છીએ કે તાત્કાલિક અમને આનો કાંઈ જવાબ મળે. શું બાબતમાં રજૂઆત કરી તમે? મારા બાળકને જે શુક્રવારે 22 તારીખના રોજ જે સોય ગળી જવાની ડોક્ટરની બેદરકારી હતી ને જે સોય ગળવાની જે હતી એ બાબતે અમે આજ રજૂઆત કરેલી છે અને એવી આશા રાખીએ કે અમને જલ્દીથી જલ્દી આમાં કાંઈ જવાબ મળે અને એ લોકો ઉપર કડક કાર્યવાહી